नमस्ते जेम्बे मित्रों आज आप टॉपिक में शुरू करिए छे अपनो नवो टॉपिक जेनी अंदर अपने सेंट्रल एक्साइज विषे भणवानुं छे। आ टॉपिक नी अंदर अपने सेंट्रल एक्साइज लॉ शुं कहेवा मांगे छे एना विषे अपने स्टडी करवानी छे। एक्साइज नो लॉ कया बेस थी बन्यो छे अने शुं कहेवा मांगे छे एने अहीं आपणे चर्चा करवानी छे। सेंट्रल एक्साइज एक्ट 1944 एक्ट नो आखो नाम छे सेंट्रल एक्साइज एक्ट 1944। एक्चुअल में एक वस्तु एवं कहेवामां आवे छे के आ भले अत्यारे आपणे भणीए छीए बट इन रियल सेंस जो अत्यारे जोवा जईए तो आ एक्साइज टोटली निकळी ज गयुं छे। आ तो ठीक छे तमारा कोर्स में छे तमे भणो छो ए बधी खाली नॉलेज माटे बराबर छे। अत्यारे आ बधाना बदलामां आई गयुं छे जीएसटी 5 इनडायरेक्ट टैक्स आवे छे आपणे बधा जाणीए छीए। कया कया आवे छे तो 5 इनडायरेक्ट टैक्स एना कया कया आवे छे एक्साइज ड्यूटी कस्टम ड्यूटी सेल टैक्स सर्विस टैक्स अने वेट। तो आमांथी आपणे बे अत्यारे भणवाना छे एक्साइज ड्यूटी अने कस्टम ड्यूटी आपणे आनी अंदर भणवाना आवे छे यूनिट 4 आपणे जे यूनिट छे एनी अंदर ए अने बी पोर्शन में आपणे भणवानुं आवे छे राइट। बट कहेवानो मतलब छे કે એ ભલે આપણે અત્યારે ભણીએ પણ એકચ્યુઅલમાં એ બંને કોન્સેપ્ટ અત્યારે આઉટડેટેડ થઈ ગયા છે। આઉટડેટેડ ઇન ધ સેન્સ કે એ બંનેનું જે પણ પ્રોવિઝન હતા એ બધામાંથી ભેગું કરી અને એની અંદર પ્લસ માઇનસ એડલેસ કરી એની અંદર સુધારા વધારા કરી અને એમાંથી એક આખો નવો જ ટોપિક જે સરકારે બનાવ્યો છે અને એનું નામ આપી દીધું છે જીએસટી। એટલે એકચ્યુઅલમાં બધાના બદલામાં જીએસટી આપણે ભણવું જોઈએ અને આપણે પણ એક ગવર્મેન્ટની ભૂલ કહેવાય કે આ લોની અંદર ચેન્જ કરી અને આપણને જીએસટી આપવું જોઈએ। એક્સાઇઝ ખોટે ખોટું ચલાવી રહ્યા છે ઠીક છે આપ્યું છે તો આપણે ભણી લઈએ। પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે એક્સાઇઝ શું છે અને કેવી રીતે લાગે। તો એક્સાઇઝ ડ્યુટીનો પર્પઝ એવો હતો કે આપણા ઇન્ડિયામાંથી કોઈ પણ વસ્તુ જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય તો એ વસ્તુ બ્લેકમાં ના વેચાવી જોઈએ। એ વસ્તુ મેન્યુફેક્ચરિંગ થાય તો દરેક પર ટેક્સ ભરાવવો જોઈએ। એટલે સરકારે એક ટેક્સ બનાવ્યો એક્સાઇઝ ટેક્સ। આ ટેક્સનું નામ આપ્યું એક્સાઇઝ એટલે કે આ ટેક્સ જે પણ વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય એના પર સીધો લાગી જશે। એક્સાઇઝની અંદર એવો રૂલ્સ બનાવ્યો કે જે પણ વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થાય એના પર સીધો સીધો ટેક્સ લાગી જશે। એટલે જે પણ વસ્તુ મેન્યુફેક્ચર થઈ એની અંદર સીધો જ મેન્યુફેક્ચર થાય એટલે સીધો જ આ ટેક્સ ચડાવી દેવામાં આવતો હતો પહેલાં શરૂઆતના સમયમાં। ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થઈ એટલે સીધો એના પર ટેક્સ ચડી જાય। પછી એના પછી આની અંદર થોડા પ્રોબ્લેમ આવવા માંડ્યા। કેવા કે મેન્યુફેક્ચર કર્યા પછી માની લો કે લોસ થઈ ગયો તો વળી પાછી સરકારે તો એક્સાઇઝ કલેક્ટ કરી નાખી। હવે લોસ થયો તો આપણે થોડું કંઈ સેલ કર્યું। એક્સાઇઝનો મતલબ શું હતો કે સરકાર અત્યારથી તમારા પર ટેક્સ લઈ લે પછી તમે કસ્ટમરને સેલ કરો એટલે તમે એના પાસેથી લેજો અત્યારે હાલ તમારા પાસેથી સરકાર ટેક્સ લઈ લે। તો આમાં થયું કે બનાવ્યા પછી માની લો કે બધે બધું સેલ તો કરી શકાયું નહીં અમુક વખતે અમુક વસ્તુ કેપ્ટિવ કન્ઝપ્શન થઈ ગયું। કેપ્ટિવ કન્ઝપ્શન એટલે કે એ વસ્તુ તમે તમારા ઘર માટે વાપરવા લઈ ગયા। અમુક વખતે એવું પણ બને કે એ વસ્તુ તમે એક ફેક્ટરીમાંથી તમારી બીજી ફેક્ટરીમાં ટ્રાન્સફર કરી। અમુક વખતે એવું પણ બની શકે કે વસ્તુ ચોરાઈ ગઈ લૂંટાઈ ગઈ તૂટી ગઈ ફૂટી ગઈ તો પછી એના પર સરકારે ટેક્સ લઈ લીધો। હવે જે સેલ કર્યું હોય એના પર ટેક્સ લેતો બરાબર, સેલ થયું જ નથી તો એવા પર પણ સરકારે ટેક્સ લઈ લીધો એટલે ટેક્સ પાછો લેવા જવો ને આ અંતે બધું એમાં ઘણી બધી રામાયણ થતી હતી। એટલે એ બધાને સોલ્વ કરવા માટે પછી એક્સાઇઝની અંદર અમેન્ડમેન્ટ આવ્યું। કેવું અમેન્ડમેન્ટ આવ્યું કે સરકારે પહેલાં આવ્યું હતું કે જે મેન્યુફેક્ચર થાય બધા પર સરકાર ટેક્સ લઈ લેતી, પછી સરકારે અમુક લિમિટ નક્કી કરી કે તમે મેન્યુફેક્ચર કર્યું એના પર એક્સાઇઝ ગણાઈ જશે ખરા, મેન્યુફેક્ચર કર્યું એના પર ગણાઈ જશે ખરા, પણ એ મેન્યુફેક્ચરના ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગશે ક્યારે કે જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ કરેલી વસ્તુ સેલ કરશો ત્યારે એના પર તમારે ડ્યુટી કલેક્ટ કરવી પડશે। એટલે ગણાઈ જાય ખરા મેન્યુફેક્ચર પર પણ લગાવવાની ક્યારે કે જ્યારે તમે એને સેલ કરશો ત્યારે એ ડ્યુટી લગાવવામાં આવશે એવું પછી સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું। પહેલાં એવું હતું કે જે મેન્યુફેક્ચર થયું એના પર સીધું ગણાઈ જાય સીધું જ સરકાર લઈ લીધી, પણ પછી સરકારે દેખ્યું કે એમાં બધા પ્રોબ્લેમ થતા હતા, એમાં ઘણા બધા બીજા પ્રોબ્લેમ આવતા હતા એટલે એમાં ફેરફાર કરી અને સરકારે પછી કાયદાની અંદર બદલાવ લાવી
અને આ પ્રમાણે ચેન્જીસ લાવ્યો હતો કે જે પણ વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થાય એના પર એક્સાઇઝ ડ્યુટી ગણાઈ જાય અને પછી જ્યારે સેલેબલ થાય માર્કેટમાં સેલ કરાય એ વખતે એના પર એક્સાઇઝ ડ્યુટી કલેક્ટ કરવામાં આવતી હતી. એટલે બેઝિકલી બ્રોડ આઈડિયા આપણને આવી ગયો કે જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ થતી હોય ઇન્ડિયામાં, એક તો પહેલી એની અંદર કન્ડિશન આવે ધેર મસ્ટ બી ગુડ્સ, પહેલાં તો ગુડ્સ હોવું જોઈએ, ગુડ્સ મસ્ટ બી સેલ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા અને પાછું ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયેલું હોવું જોઈએ, રાઈટ? તો ધેર મસ્ટ બી એ ગુડ્સ, ગુડ્સ મસ્ટ બી મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ એ માર્કેટેબલ ગુડ્સ. માર્કેટેબલ એટલે કે એનું કોઈ બજાર હોવું જોઈએ, રાઈટ? તો એના પર એ ટેક્સ લાગે છે, એક્સાઇઝ ડ્યુટી લાગે છે. અને ઇટ ઇઝ મેન્યુફેક્ચર, એ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ થયેલું હોવું જોઈએ તો એના પર એક્સાઇઝ ડ્યુટી લાગે છે અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ગવર્મેન્ટ, રાઈટ? ઓકે, તો એ વસ્તુ આ કહેવા માગે છે. હવે એક્સાઇઝ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણને એની પહેલાં બેઝિક અમુક અમુક ડેફિનેશનો આપી છે, એ ડેફિનેશનો સમજવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે તમારે જે ટૉપિક ભણવાનો છે એ ટૉપિક ભણવા માટે સૌથી પહેલાં તમને એની બેઝિક ડેફિનેશનો ખબર હોવી જોઈએ, તો તમે એને સરળતાથી ભણી શકો. જો ડેફિનેશનમાં પહેલી છે એક્સાઇઝેબલ ગુડ્સ. પ્રથમ ડેફિનેશન કઈ છે? એક્સાઇઝેબલ ગુડ્સ. એક્સાઇઝેબલ ગુડ્સ એટલે કે કરપાત્ર ગુડ્સ એટલે કે માલ. કરપાત્ર એટલે કે એક્સાઇઝેબલ એટલે કે એક્સાઇઝ પાત્ર માલ કયો કહેવાશે? માલ કહેવાય એ અલગ વસ્તુ છે, ને એક્સાઇઝ પાત્ર માલ કયો કહેવાશે એ આપણે અહીંયા દેખવાનું છે કે કયો એક્સાઇઝ પાત્ર માલ કહેવાય કે જેના પર એક્સાઇઝ ડ્યુટી ભરવી પડશે, એ આપણે એક્સાઇઝેબલ ગુડ્સમાં દેખવાનું છે. દેખો શું કહે છે, અકોર્ડિંગ ટુ સેક્શન 2D, સેક્શન 2D મુજબ ધ સેન્ટ્રલ એક્સાઇઝ એક્સ 1944 પ્રિસ્ક્રાઇબ દેટ. સેક્શન જે 2D મુજબ એવું કહે છે કે સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944 મુજબ એવું કહે છે કે એક્સાઇઝેબલ ગુડ્સ મીન્સ અ ગુડ્સ સ્પેસિફાઇડ ઇન ધ ફર્સ્ટ શેડ્યુલ ઓફ ધ સેકન્ડ શેડ્યુલ ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ. દેખો શું કહે છે, એક્સાઇઝેબલ ગુડ્સ એટલે એવો ગુડ્સ કે જે સરકારના ફર્સ્ટ અને સેકન્ડ શેડ્યુલમાં દર્શાવેલો છે સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ. એટલે કે સરકારે જે સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ બનાવ્યો છે એની અંદર પ્રથમ શેડ્યુલ અને બીજું શેડ્યુલ એની અંદર જે જે વસ્તુઓ બતાવેલી છે એ બધી વસ્તુ ગુડ્સમાં આવે છે. ઘણી બધી વસ્તુ હોય એટલે બધી વસ્તુઓ કહેવા જઈએ એમ કહેતા સરકારે એના માટે શું બનાવી નાખ્યું, શેડ્યુલ, શેડ્યુલ 1 અને શેડ્યુલ 2. એટલે સરકારના સેન્ટ્રલ એક્સાઇઝના શેડ્યુલ 1 અને 2માં જે જે વસ્તુ આવતી હોય બધી ગુડ્સ કહેવાશે. ગુડ્સ કોને કહેવાશે, સરકારશ્રીના પ્રથમ શેડ્યુલ અને બીજા શેડ્યુલમાં જે 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 વસ્તુ આવતી હોય એ બધી ગુડ્સ કહેવાય છે. બિંગ સબ્જેક્ટ ટુ ધ ડ્યુટી ઓફ એક્સાઇઝ ઇન્ક્લુડિંગ ધ, તો શું કહે છે, બિંગ સબ્જેક્ટ ટુ એ ડ્યુટી ઓફ એક્સાઇઝ એન્ડ ઇન્ક્લુડ્સ સોલ્ટ, એટલે એની અંદર સોલ્ટ પણ આવી જાય છે. દસ ઇફ ધ ગુડ્સ આર લિસ્ટેડ ઇન ધ શેડ્યુલ્સ ઓફ ધ ટેરિફ દે આર એક્સાઇઝેબલ. એટલે કે જે જે માલ એ શેડ્યુલમાં આવતો હશે, શેડ્યુલની અંદર ગણતરીમાં આવતો હશે, એ બધો જ બધો ગુડ્સ એક્સાઇઝેબલ કહેવાય છે, એટલે કે એક્સાઇઝ ચૂકવવાને પાત્ર ગુડ્સ કહેવાય છે. તો એક્સાઇઝેબલ ગુડ્સ ખબર પડી ગઈ હશે કે જે સરકારશ્રીના ટેરિફમાં કયા મુજબ આવતો હશે તો એને એક્સાઇઝેબલ ગુડ્સ કહેવાય છે. ત્યારબાદનો બીજો ટૉપિક છે ફેક્ટરી. જો તો પહેલો પોઈન્ટ આપણે ખબર પડી ગઈ કે સરકારશ્રીના જે ટેરિફના સરકારશ્રીના જે એક્ટના ટેરિફના શેડ્યુલમાં જે માલ સામાન આવતો હોય, શેડ્યુલની અંદર 1 અને 2માં જે માલ આવતો હોય એને એક્સાઇઝેબલ ગુડ્સ કહેવાય છે. ફેક્ટરી, જો ફેક્ટરીની ડેફિનેશન પણ સમજવા જેવી છે. અકોર્ડિંગ ટુ સેક્શન 2E ગુડ્સમાં હતી 2D, અહીંયા છે 2E. શું કહે છે, ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ એક્સ 1944, સેન્ટ્રલ એક્સાઇઝ એક્સ 1944 મુજબ શું કહે છે, ફેક્ટરી મીન્સ એની પ્રિમાઇસ ઇઝ ઇન્ક્લુડેડ ઇન પર્સન્સ દેર ઓફ વેર ઇન ઓર ઇન એની પાર્ટ ઓફ વિચ એની એક્સાઇઝેબલ ગુડ્સ અધર દેન ધ સોલ્ટ આર મેન્યુફેક્ચર ઓર એ વેર ઇન અ પાર્ટ ઓફ વિચ એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્શન ઓફ ધીસ ગુડ્સ ઇઝ બિંગ કેરીડ ઓન ધીસ ઓર્ડિનરી કેરી ઓન.
देखो शू कहे फेक्टरी अंदर एवं कहवा माँग्यू है कि मीन्स अ प्रीमाइसिस एवं प्रीमाइसिस इंक्लूड प्रिसंट देर ऑफ एनी अंदर एक खास प्रकार की सगवड़ हो वेर इन ओर एनी पार्ट ऑफ विच एनी एक्सेसेबल गुड्स अदर देन सॉल्ट आर मेन्युफेक्चर एट के आ एवी जगह है कि त्या जे पण वस्तुओं उत्पादन थतुं होय अदर देन सॉल्ट सॉल्ट सिवाय बाकी बधी वस्तुओं मेन्युफेक्चरिंग एटले के उत्पादन थतुं होय ओर वेर इन ओर इन अ पार्ट ऑफ विच एनी मेन्युफेक्चरिंग प्रोसेस इज कनेक्टेड अथवा तो एनी अंदर कोई मेन्युफेक्चरिंग नी प्रोसेस कनेक्टेड होय एटले का तो मेन्युफेक्चरिंग थतुं होय अथवा तो एनी कोई प्रोसेस कनेक्टेड होय विथ प्रोडक्शन ऑफ दीस गुड्स इज बीइंग कैरिड ऑन ओर ऑर्डिनरी कैरिड ऑन એટલે કે આ ચોક્કસ પ્રકારના માલ સામાનનું ઉત્પાદન કરવા માટે અથવા તો કોઈ બીજી પ્રક્રિયા કરવા માટે એનું જે પદ્ધતિસર ઉત્પાદન થતું હોય તો એને એવી જે જગ્યા કે જ્યાં ઉત્પાદનનું કાર્ય થતું હોય તો એવી જગ્યાને આપણે ફેક્ટરી કહીએ છીએ. તો ફેક્ટરી માટે કયા પોઈન્ટ કીધેલા છે અહીંયા દેખો, ફોલોઈંગ પોઈન્ટ આર અબાઉટ ધ ફેક્ટરી મસ્ટ બી નોટેડ. ફેક્ટરી માટેના આટલા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના છે. ફર્સ્ટ વન શું કહે છે, ફેક્ટરી ઇઝ એની પ્રિમાઇસિસ વેર ગુડ્સ આર મેન્યુફેક્ચર. ફેક્ટરી એક એવું પ્રિમાઇસિસ છે કે ત્યાં ગુડ્સ એટલે કે માલ સામાનનું ઉત્પાદન થાય છે, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન થાય છે, એક એવી જગ્યા છે કે જ્યાં માલ સામાનનું ઉત્પાદન થાય છે. સેકન્ડ, ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ધ પ્રિસન્ટ કમ્પાઉન્ડ ઓફ પ્રિમાઇસિસ વેર એક્સેસેબલ ગુડ્સ આર મેન્યુફેક્ચર એટલે કે જ્યાં ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ થતું હતું. એક એવું કમ્પાઉન્ડ છે કે એક એવી જગ્યા છે કે ત્યાં આ એક્સેસેબલ ગુડ્સ મેન્યુફેક્ચર થાય છે એટલે કે કરપાત્ર માલ સામાનનું ઉત્પાદન થાય છે, એક્સેસેબલ ગુડ્સનું ઉત્પાદન થાય છે. ત્રીજું શું કહે છે, ધ ગુડ્સ બીંગ મેન્યુફેક્ચર મસ્ટ બી એક્સેસેબલ ગુડ્સ. અહીંયા જે માલ સામાન ઉત્પાદન થાય છે એ એક્સેસેબલ હોવો જોઈએ, એક્સેસેબલ એટલે કે કરપાત્ર હોવો જોઈએ. અહીંયા જે માલ સામાન ઉત્પાદન થાય છે કરપાત્ર હોવો જોઈએ એટલે કે ટેક્સ ફ્રી માલ સામાન હશે તો એ કહેવાશે નહીં, એક્સેસેબલ હોય તો જ ગણાશે, કર મુક્ત હશે તો એ અંદર મેન્યુફેક્ચરિંગની ડેફિનેશન ફેક્ટરીની ડેફિનેશનમાં આવતો નથી, એક્સેસેબલ હોવું જોઈએ. પછી શું કહે છે, ધ હોલ બિલ્ડિંગ મે નોટ બી યુઝ ફોર મેન્યુફેક્ચર બટ ઇવન ઇફ એની પાર્ટ ઓફ ઇટ યુટિલાઇઝ ફોર ધ પર્પઝ ઇટ વિલ બી ટ્રીટેડ એઝ અ ફેક્ટરી. ધારો કે સપોઝ કે તમારી ફેક્ટરીની પ્રેમાઇસિસની બધી બધી જગ્યા એ ઉત્પાદનમાં વપરાતી નથી પણ એમાંથી અમુક ભાગ પણ ઉત્પાદન સાથે સંકળાયેલો છે તો એ પણ એને ફેક્ટરીમાં જ ગણવામાં આવશે. ઇવન ઇફ ધ ફૂલ મેન્યુફેક્ચરિંગ ઇઝ નોટ ડન ઇન અ પ્રેમાઇસિસ બટ ઇફ એની મેન્યુફેક્ચરિંગ આર કનેક્ટેડ વિથ ધ પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ ઇટ વિલ ટ્રીટેડ એઝ અ ફેક્ટરી. દેખો શું કહે છે, આ બે પોઈન્ટ સારા સારા કહેવા માગે છે કે જો તમારી ફેક્ટરીની આખી બધી જગ્યા ઉપયોગમાં નથી આવતી પણ અમુક જગ્યા અમુક ભાગ પણ ઉત્પાદનમાં કામમાં લેવામાં આવે છે, જેમ કે તમારી ફેક્ટરી 100 સ્ક્વેર યાર્ડની હોય, 100 એમાંથી ખાલી 10 સ્ક્વેર યાર્ડમાં જ પ્રોડક્શન થતું હોય, 90 સ્ક્વેર યાર્ડ એમને એમ રહેતા હોય તો પણ એને ફેક્ટરી જ કહેવાશે. અને બીજું શું કહે છે કે તમે કોઈ પ્રોડક્ટ બનાવી એ પ્રોડક્ટનું 100% તમે પ્રોસેસિંગ નથી કર્યું, ખાલી 5-10% પણ પ્રોસેસિંગ કર્યું, બાકી 90% એમને એમ જ લાઈન એને વેચી દીધી, લાઈ એમને બજારમાંથી લાયા અને એના પર 5-10% જ પ્રોસેસિંગ કર્યું તો પણ એને મેન્યુફેક્ચરિંગ જ કહેવાશે. એટલે કે મેન્યુફેક્ચરિંગનો મતલબ એવો નથી કે ફૂલ મેન્યુફેક્ચરિંગ ઇઝ નોટ ડન ઇન અ પ્રિમાઇસિસ. જરૂરી નથી કે પૂરેપૂરું મેન્યુફેક્ચરિંગ તમારી પ્રિમાઇસિસમાં થાય, 100-100% મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન તમારી પ્રિમાઇસિસમાં થયું જરૂરી નથી. બટ ઇફ એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્શન ઓફ ધીસ ગુડ્સ ઇટ વિલ બી ટ્રીટેડ એઝ અ ફેક્ટરી. જો નાનું મોટું પણ પ્રોડક્શનની પ્રોસેસ તમારા ત્યાં થઈ હોય, થોડીક બહુ પણ, તો પણ એને ફેક્ટરી જ કહેવાય છે. પછી શું કહે છે, ફેક્ટરી નીડ નોટ બી રજિસ્ટર્ડ અંડર ધ ફેક્ટરી એક્ટ ઓર એની અધર એક્ટ. ધસ ઇવન ઇફ મેન્યુફેક્ચરિંગ ઇઝ કેરીડ ઓન ઇન એ હાઉસ ઇટ વિલ બી ટ્રીટેડ એઝ અ ફેક્ટરી ફોર સેન્ટ્રલ એક્સાઇઝ પર્પઝ. એટલે કે ફેક્ટરી એટલે એનો મતલબ એવું નથી કે રજિસ્ટર્ડ ફેક્ટરી જ જોઈએ, ફેક્ટરીનો મતલબ એવો નથી ગણવામાં આવતો અહીંયા કે રજિસ્ટર્ડ ફેક્ટરી જ જોઈએ, એવું ફિક્સ છે નહીં. ધારો કે કોઈ તમારી પાસે
ઘરની અંદર પણ તમારું ઉત્પાદન થતું હોય કોઈ પ્રોસેસ તો એને પણ અહીંયા ફેક્ટરી જ ગણવામાં આવે છે એક્સાઇઝ પર્પઝ માટે. અને અહીંયા શું કહે છે એના પછી, ફેક્ટરી વિલ નોટ ઇન્ક્લુડ એની પ્લાન્ટ વિચ ઇઝ નોટ સિચ્યુએટેડ ઇન ધ સેમ પ્રેમાઇસિસ ઓર પ્રિસન્ટ્સ દેર ઓફ અ પ્લાન્ટ ફાર અવે ફ્રોમ અનધર પ્લાન્ટ ફોર ધ સેમ મેન્યુફેક્ચરર વિલ બી ટ્રીટેડ એઝ અ સેપરેટ ફેક્ટરી. દેખો, જ્યારે તમારી ફેક્ટરી અંદર શું કહે છે, ફેક્ટરી વિલ નોટ ઇન્ક્લુડ એની પ્લાન્ટ વિચ ઇઝ નોટ સિચ્યુએટેડ ઇન અ સેમ પ્રિમાઇસિસ, એટલે કે કોઈ પ્લાન તમારી જે પ્રિમાઇસિસમાં તમારું ચાલે છે એવો ને એવો બીજો પ્લાન એની અંદર બીજો કોઈ નવો પ્લાન એમાં હોવો જોઈએ નહીં. પ્રિસન્ટ એટલે કે તમારા કમ્પાઉન્ડમાં, ધેર ઓફ તમારા કોઈ કમ્પાઉન્ડમાં ના હોવો જોઈએ. આ પ્લાન્ટ ફાર અવે ફ્રોમ અનધર પ્લાન્ટ ઓફ ધ સેમ મેન્યુફેક્ચરર વિલ બી ટ્રીટેડ એઝ અ સેપરેટ ફેક્ટરી, એટલે કે તમારા આ જ વસ્તુ જેવો જેવો બીજો કોઈ પ્લાન કોઈ તમારા ત્યાં બીજી જગ્યા પર તમે રાખ્યો હોય તો એને પ્રથમ ફેક્ટરીના કમ્પેરમાં એને બીજી સેપરેટ અલગ ફેક્ટરી કહેવાય છે. પ્રથમ ફેક્ટરી અલગ છે, બીજી ફેક્ટરી એની રીતે સેપરેટ અલગ કહેવાય છે. તો આ જે વસ્તુ આવતી હોય એને આપણે ફેક્ટરીમાં ગણીએ છીએ. કઈ કઈ વસ્તુ આપણે એક વખત ફરીથી નજર મારી લઈએ. જો શું કહે છે, ફોલોઈંગ પોઈન્ટ આર ઇન્ક્લુડ ઇન ફેક્ટરી. ફેક્ટરી ઇઝ અ એની પ્રિમાઇસિસ વિચ વેર ગુડ્સ આર મેન્યુફેક્ચર, કોઈ પણ પ્રિમાઇસિસ કે જ્યાં ગુડ્સનું મેન્યુફેક્ચર થતું હોય. પછી શું કહે છે, એની અંદર કોઈ પણ જે કહેવાય છે કમ્પાઉન્ડની અંદર કોઈ પણ જગ્યા પર એક્સેસિબલ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ થવું જોઈએ. જે ગુડ્સ મેન્યુફેક્ચર થાય એક્સેસિબલ હોવો જોઈએ. પછી શું કહે છે, આખી આખી ફેક્ટરીમાં બધે બધું પ્રોડક્શન થાય જરૂરી નહીં, થોડાક પાર્ટમાં થતું હોય તો પણ એને મેન્યુફેક્ચરિંગ કહીશું. અને જે પ્રોડક્ટ બનાવો છો એ પૂરેપૂરી મેન્યુફેક્ચરિંગ થાય જરૂરી નથી, કે એમાંથી થોડીક પ્રોડક્ટ પણ મેન્યુફેક્ચરિંગ થતી હોય તો પણ એને મેન્યુફેક્ચરિંગ જ કહેવાશે. પછી કહે છે, ફેક્ટરી જરૂરી નથી કે ફેક્ટરી એક મુજબ રજિસ્ટર હોય, રાઈટ. રજિસ્ટર ના હોય અને ખાલી નાનું મોટું એવું ઘર હોય કે એમાં પણ તમારું આ પ્રોડક્શનનું કામ થતું હોય તો પણ એને તમે ફેક્ટરી જ કહેશો. જરૂરી નહીં કે રજિસ્ટર ફેક્ટરી હોય, એવું જરૂરી બનતું નથી. નાના મોટા ઘરની અંદર પણ આ કાર્ય થતું હોય તો પણ એને ફેક્ટરી ગણવામાં આવશે. પછી શું કહે છે, ફેક્ટરી વિલ નોટ ઇન્ક્લુડ એની પ્લાન્ટ વિચ ઇઝ નોટ સિચ્યુએટેડ ઇન ધ સેમ પ્રિમાઇસિસ, કે કોઈ આવો કોઈ પ્લાન્ટ સેમ પ્રિમાઇસિસમાં સિચ્યુએટેડ ના હોય. એન્ડ શું કહે છે, ઓર પ્રિસન્ટ દેર ઓફ, અને એના કોઈ કમ્પાઉન્ડમાં ના હોય. અ પ્લાન્ટ ફાર અવે ફ્રોમ અનધર પ્લાન્ટ ઓફ ધ સેમ મેન્યુફેક્ચરર વિલ બી ટ્રીટેડ એઝ અ સેપરેટ ફેક્ટરી. તમારો એક પ્લાન્ટ છે એનાથી કંઈક બીજો પ્લાન્ટ અલગ પ્રકારનો એ બીજી જગ્યા પર હોય તો એને બીજી અલગ સેપરેટ ફેક્ટરી કહેવાય છે. પ્રથમ પ્લાન્ટની જે વસ્તુ એક જગ્યા પર રાખી છે, બીજા પ્લાન્ટની વસ્તુ બીજી જગ્યાએ રાખી, તો પ્રથમ પ્લાનની વસ્તુ એ પ્રથમ ફેક્ટરી કહેવાય છે, બીજા પ્લાનની વસ્તુ એ બીજી ફેક્ટરી કહેવાય છે. એટલે બંને એક સમાન કહેવાતું નથી, બંને અલગ અલગ કહેવાય છે, રાઈટ. તો એ ફેક્ટરીની ડેફિનેશન પરથી આપણને જોવા મળ્યું છે કે જે વસ્તુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ હોય તો એને અલગ અલગ આખી નવેસરથી જુદી જુદી જ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ પ્રિમાઇસિસ જ્યાં છે એને પ્રથમ ફેક્ટરી, જ્યારે સેકન્ડ બીજું પ્રિમાઇસિસ જ્યાં છે એને આપણે બીજું જે મશીન છે એને આપણે બીજી ફેક્ટરી કહે છે. પ્રથમ મશીન જ્યાં છે એને પ્રથમ ફેક્ટરી, અને બીજું મશીન જ્યાં છે એને દ્વિતીય બીજી ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે બંનેને એક સમાન નથી ગણવામાં આવતું, બંનેને અલગ અલગ સેપરેટ ફેક્ટરી ગણવામાં આવે છે. તો આ પોઈન્ટ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ધેન આફ્ટર, એના પછી જે ત્રીજી ડેફિનેશન આવે છે એ છે મેન્યુફેક્ચર. કઈ છે? મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર એટલે કે આપણે કહીએ પ્રોડક્શન, કે જેની અંદર રો મટીરિયલ કે ફિનિશ ગુડ્સ ઉપર જે પ્રોસેસ થતી હોય એને આપણે મેન્યુફેક્ચર કહીએ છીએ. તો એમાં શું કહેવા માંગે છે, જે તમે દેખીએ આપણે ધ ટેક્સેબલ ઇવન્ટ ઇન ધ સેન્ટ્રલ એક્સાઇઝ ઇઝ અ પ્રોડક્શન મેન્યુફેક્ચર ઓફ ધ એક્સેસેબલ ગુડ્સ. દેખો શું કહે છે, ધ ટેક્સેબલ ઇવન્ટ ઇન અ સેન્ટ્રલ એક્સાઇઝ ઇઝ અ પ્રોડક્શન મેન્યુફેક્ચર ઓફ ધ એક્સેસેબલ ગુડ્સ, જ્યાં એક્સેસેબલ ગુડ્સનું પ્રોડક્શન મેન્યુફેક્ચર થતું હોય. ધ ટર્મ મેન્યુફેક્ચરર મેન્યુફેક્ચર હેઝ બીન ડિફાઇન્ડ ઇન ધ ક્લોઝ એફ ઓફ સેક્શન ટુ. સેક્શન ટુ એફની અંદર આ મેન્યુફેક્ચરની ડેફિનેશન આપેલી છે. શું કહે છે, ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ 1944. ગુડ્સમાં 2D હતી, ફેક્ટરીમાં 2E હતી, અને મેન્યુફેક્ચરમાં 2F છે, રાઈટ. શું કહે છે,
मेन्युफेक्चर इंक्लूड एनी प्रोसेस, मेन्युफेक्चर ने अंदर आ प्रोसेस आवे छे। फर्स्ट वन इंसिडेंटल और एंसिलरी टू द कम्प्लीशन ऑफ मेन्युफेक्चर प्रोडक्ट, एले के इंसिलरी और इंसिडेंटल और एंसिलरी एले के एना जेवी के एना सिवाय कोई अलग प्रकार की जारे कोई वस्तुओं उत्पादन थतु होय तो एने पण मेन्युफेक्चरिंग कहेवाय छे, एने आपणे मेन्युफेक्चरिंग गणीशुं। पछी शुं कहे छे, विच इज स्पेसिफाइड इन रिलेशन टू एनी गुड्स इन अ सेक्शन और चैप्टर नोट्स ऑफ द फर्स्ट शेड्यूल ऑफ द सेंट्रल एक्साइज टेरिफ एक्ट। जे पण वस्तु सेंट्रल एक्साइजना फर्स्ट शेड्यूल में आती होय एंड द अमाउंटिंग टू मेन्युफेक्चरिंग डीम्ड मेन्युफेक्चरिंग, एटले के जे सेंट्रल एक्साइजना फर्स्ट और सैकंड शेड्यूल में आती होने आप मेन्युफेक्चरिंग अथवा डीम मेन्युफेक्चरिंग कही छे। सेंट्रल एक्साइजना जे टेरिफ में आती हो शेड्यूल अंदर तो ये मेन्युफेक्चरिंग कहवाय छे। टेरिफ वन में आती हो शेड्यूल वन में आती हो देखो, विच इज स्पेसिफाइड इन रिलेशन टू एनी गुड्स इन सेक्शन और चैप्टर नोट्स द फर्स्ट शेड्यूल ऑफ सेंट्रल एक्साइज टेरिफ। क्या शेड्यूल में आत हो फर्स्ट शेड्यूल ऑफ सेंट्रल एक्साइज टेरिफ, सेंट्रल एक्साइज टेरिफ ना फर्स्ट शेड्यूल में आती होने आप मेन्युफेक्चरिंग अथवा डीम मेन्युफेक्चरिंग कही छे। मेन्युफेक्चरिंग अथवा डीम मेन्युफेक्चरिंग कहवाय छे। क्या शेड्यूल में आती हो फर्स्ट शेड्यूल में आती होने कही छे। तो सेंट्रल एक्साइज टेरिफ ना फर्स्ट शेड्यूल में आती होने मेन्युफेक्चरिंग अथवा डीम मेन्युफेक्चरिंग कहवाय छे। देन आफ्टर एना पछीनो पॉइंट शू कहे छे, अहीं देखो थर्ड पॉइंट नी अंदर जो शू कहे छे, विच इन रिलेशन टू द गुड्स स्पेसिफाइड इन अ थर्ड शेड्यूल इन्वॉल्व इन अ पैकिंग और रीपैकिंग ऑफ सच गुड्स इन अ यूनिट कंटेनर और लेबलिंग और रीलेबलिंग ऑफ कंटेनर्स इंक्लूडिंग द डेक्लेरेशन और अल्टरेशन ऑफ रिटेल सेल प्राइस ऑन इट और एडॉप्शन ऑफ एनी अदर ट्रीटमेंट ऑन द गुड्स टू बी रेंडर्ड टू द प्रोडक्शन मार्केटेबल और कंज्यूमेबल द सुप्रीम कोर्ट डिसीजन इज इन दिस केस यूओआई वर्सेस दिल्ली क्लॉथ एंड जनरल मिल्स कंपनी has held that the word manufacture when used to the verb generally in understand to the means of bring into the accessible new substance of and goods not merely mean to produce some change in the substance। देखो हवे आनो मतलब शू क्या मांगे छे, जो मतलब सारो छे समझवा जेवो छे, शू कहे छे, वेन रिलेशन टू गुड्स स्पेसिफाइड इन द थर्ड शेड्यूल इन्वॉल्व इन अ पैकिंग और रीपैकिंग ऑफ सच गुड्स इन यूनिट और कंटेनर। जारे तमारा गुड्सनू पैकिंग अथवा रीपैकिंग करवामां आवे छे, जे पैकिंग में रीपैकिंग करवामां आवे छे, और शू कहे छे यूनिट और कंटेनर और लेबलिंग लेबल करवामां आवे छे अथवा रीलेबलिंग करवामां आवे छे कंटेनरनू, पछी शू कहे छे इंक्लूडिंग डेक्लेरेशन और अल्टरेशन ऑफ रिटेल सेल प्राइस, प्राइस नी अंदर कोई फेरफार करवामां आवे छे, और इन एडॉप्शन ऑफ एनी अदर ट्रीटमेंट अथवा ए गुड्स नी अंदर नानी मोटी कोई ट्रीटमेंट करवामां आवे छे, इन रेंडरिंग प्रोडक्शन मार्केटेबल टू द कंज्यूमर अने एने कंज्यूमरना माटे मार्केटेबल बनावामां आवे छे, तो ए बधी ज वस्तु मेन्युफेक्चरिंगनो पार्ट कहेवाशे। इट इज ऑल थिंग्स आर कंसिडरेड एज अ पार्ट ऑफ मेन्युफेक्चरिंग अकॉर्डिंग टू द रूल्स ऑफ सुप्रीम कोर्ट। देखो सुप्रीम कोर्टना जजमेंट मुजब शू कहे छे, द सुप्रीम कोर्ट इन अ डिसीजन इन यूओआई वर्सेस दिल्ली कोट क्लोथ एंड जनरल मिल्स कंपनी लिमिटेड हैज हेल्ड दैट द वर्ल्ड मेन्युफेक्चर दरेक वस्तु मेन्युफेक्चर अंदर आए छे, वेन यूज इन अ वर्ब इज जनरली अंडरस्टूड टू मीन्स अ ब्रिंगिंग इन टू एक्सेसिबल अ न्यू सब्सटन्स, एट्ले कि एक्सेसिबल नवी वस्तु बनावा एना वस्तुना स्वरूप में बदलावाई जाए नवी वस्तु बनावा छे, एंड डज नॉट मिररली मीन टू प्रोड्यूस अ सेम चेन्ज इन द सब्सटन्स, एट्ले कि
એ જે વસ્તુ છે એના સબસ્ટન્સમાં ચેન્જ આવી જાય છે તો એ દરેક વસ્તુ મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. પછી શું કહે છે, ઇન સાઉથ બિહાર સુગર મિલ્સ લિમિટેડ વર્સિસ યુઆઈ ઇટ વોઝ હેલ્ડ દેટ ધ વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ ઇમ્પ્લાઇઝ ટુ ચેન્જ બટ એવરી ચેન્જ ઓફ ધ રો મટીરિયલ ઇઝ ડઝ નોટ સ્ટ્રેટ માઉન્ટ ટુ મેન્યુફેક્ચર. એટલે કે જ્યારે વસ્તુ કે સેવાના સ્વરૂપમાં બદલાવ આવતો હોય પણ દરેક જગ્યાએ જે બદલાવ આવે દરેક મેન્યુફેક્ચર કહેવાશે નહીં. ધેર મસ્ટ બી સચ અ ટ્રાન્સફોર્મેશન દેટ અ ન્યૂ ડિફરન્ટ આર્ટિકલ મસ્ટ ઇમર્જ હેવિંગ અ ડિસ્ટિંક્ટિવ મીન્સ ઓર કેરેક્ટર ઓર યુઝ. એટલે કે જ્યારે તમે મેન્યુફેક્ચર કરો છો ત્યારે જૂનામાંથી કોઈક નવી વસ્તુ બને છે અથવા તો એના સ્વરૂપમાં બદલાવ આવે છે અથવા તો કંઈક નવી માર્કેટેબલ વસ્તુનું ઉત્પાદન થાય છે તો દરેક વસ્તુ મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. ધીઝ ઓલ થિંગ્સ આર કન્સિડરેડ એઝ અ મેન્યુફેક્ચર. તો એ વસ્તુને મેન્યુફેક્ચર કહેવાય છે. ક્લિયર? નેક્સ્ટ એના પછીની ડેફિનેશન છે એ છે મેન્યુફેક્ચરર. જો મેન્યુફેક્ચર દેખ્યું, હવે દેખીએ છીએ મેન્યુફેક્ચરર. મેન્યુફેક્ચરર એટલે મેન્યુફેક્ચર કરનાર વ્યક્તિ. મેન્યુફેક્ચરર એટલે કે જે વ્યક્તિ મેન્યુફેક્ચર કરવાવાળો હોય એને કહેવાય મેન્યુફેક્ચરર. એટલે કે મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન અને મેન્યુફેક્ચરર એટલે કે ઉત્પાદન કરનાર. તો દેખો હવે એની ડેફિનેશન દેખીએ છીએ શું કહે છે. ઉત્પાદન કરનાર મેન્યુફેક્ચરર એટલે કે જનરલી એક પ્રકારનો એન્ટરપ્રેનર કહેવાય કે સાહસિક વ્યક્તિ કહેવાય કે જે મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે, ઉત્પાદન માટેનું કામ કરે છે, એને આપણે નોર્મલ સેન્સમાં મેન્યુફેક્ચરર એટલે ઉત્પાદક તરીકે ઓળખીએ છીએ. સામાન્ય ભાષામાં શું કહીએ કે જે વ્યક્તિ આ મેન્યુફેક્ચરિંગની આખી પ્રોસેસ કરાવતો હોય કે જે આટલું આખું કાર્ય હાથમાં લેતો હોય એ વ્યક્તિને આપણે મેન્યુફેક્ચરર કહીએ છીએ કે જેના જે વ્યક્તિ થકી આ કાર્ય થતું હોય કે જે વ્યક્તિ કાર્ય કરતો હોય એને મેન્યુફેક્ચરર કહેવાય. એ આપણે સામાન્ય ભાષામાં આપણે સમજીએ પણ કાયદાની ભાષા થોડીક અટપટી હોય, કાયદાની ભાષા થોડીક સમજવા જેવી હોય એટલે એ ભાષાની અંદર અકોર્ડિંગ ટુ લો કાયદા પ્રમાણે મેન્યુફેક્ચરર કોને કહેવાય છે આપણે અહીંયા સમજીએ. ક્લિયર? તો દેખો શું કહે છે, ઇન એઝ મચ એઝ એક્સાઇઝ ડ્યુટી આર ડ્યુટી ઓન અ ગુડ્સ પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચર્ડ ધ ટેક્સેબલ ઇવેન્ટ. રાઈટ? એક્સાઇઝ ડ્યુટી માટે એવું કહેવામાં આવ્યું છે કે એક્સાઇઝ ડ્યુટી જે છે એ એવા ગુડ્સ પર લાગે છે કે જેનું પ્રોડક્શન કે મેન્યુફેક્ચર રહેલું હોય, ધ ટેક્સેબલ ઇવેન્ટ કે જે ટેક્સેબલ કરપાત્ર વસ્તુ હોય. સે ફોર એક્ઝામ્પલ, ધ સિચ્યુએશન વિચ ગીવન ટુ રેઝ ટુ ધ લાયબિલિટી ઓફ ધ ટેક્સ ઇન ક્વેશ્ચન. કે જે વસ્તુ કે તમે સેવા ઉત્પાદન કરો છો કે જે વસ્તુ તમે ઉત્પાદન કરો છો સેવાને જે વસ્તુ ઉત્પાદન કરો છો એના પર ટેક્સ કરનું ભારણ આવતું હોય, ટેક્સની લાયબિલિટી આવતી હોય, ઇઝ પ્રોડક્શન ઓર મેન્યુફેક્ચર. એટલે પ્રોડક્શન કે મેન્યુફેક્ચર કોને કહેવાય છે કે જે કોઈ વસ્તુ તમે બનાવો છો કે ઉત્પાદન કર્યું એના ઉપર કરનું ભારણ આવતું હોય, એના પર ટેક્સનું ભારણ આવતું હોય છે. રાઈટ? એના પર ટેક્સનું ભારણ આવતું હોય છે અને જે કરપાત્ર વસ્તુ તમે બનાવી, જે વસ્તુ તમે બનાવી છે એ કરપાત્ર બનાવી છે તો એને પ્રોડક્શન કે મેન્યુફેક્ચર કહેવાય છે. રાઈટ? તો પ્રોડક્શન કે મેન્યુફેક્ચર ક્યારે કહેવાય? કે જે તે વસ્તુ કે સેવા, વસ્તુ સોરી સેવા નહીં, એ તમે બનાવી છે જે વસ્તુ અને એના ઉપરથી ટેક્સ ભરવાની લાયબિલિટી કમ્પોઝ થતી હોય તો એને મેન્યુફેક્ચર કહે છે. કર ભરવાની લાયબિલિટી થતી હોય તો જ મેન્યુફેક્ચર કહેશે. સિન્સ ગુડ્સ ધેમ સેલ્સ કેન નોટ પે ડ્યુટી, એટલે કે કોઈ માલ સામાન પર ડાયરેક્ટ જ ડ્યુટી પે કરવાની નથી હોતી, ધ પર્સન હુ ક્રિએટ ધ ટેક્સેબલ ઇવેન્ટ મસ્ટ ડિસ્ચાર્જ ધેર લાયબિલિટી વિચ હી હેડ ક્રિએટેડ. એટલે કે ગુડ્સ માલ સામાન પોતે કેન નોટ પે ડ્યુટી, માલ સામાન પોતે એ કંઈ ટેક્સ ભરવાને પાત્ર ડાયરેક્ટ નથી થઈ જતો. માલ સામાન પર ટેક્સ લાગે છે પણ એ પોતે ડાયરેક્ટ ટેક્સ ભરવાને લાયબલ નથી થઈ જતો. જે વ્યક્તિએ આ માલ સામાન બનાવ્યો છે એની જવાબદારી એ ડ્યુટી પે કરવાની આવે છે. માલ સામાન કે પોતે ટેક્સ ભરવા જવાનું નથી પણ જે વ્યક્તિએ માલ સામાન બનાવ્યો છે
એની જવાબદારી આ ડ્યુટી પે કરવા જવા માટેની હોય છે. એ ડ્યુટી પે કરવા જવા માટેની જવાબદારી વ્યક્તિની હોય છે. બટ ધેટ ઇમ્પ્લિકેશન ધ પર્સન હુ ઇઝ ટુ પે ધ એક્સાઇઝ ડ્યુટી ઇઝ ધ પ્રોડ્યુસર ઓર મેન્યુફેક્ચરર. તો જે વ્યક્તિએ ગુડ્સ બનાવ્યો એને ડ્યુટી પે કરવાની હોય, જે વ્યક્તિએ ગુડ્સ બનાવ્યો એને ડ્યુટી પે કરવાની હોય, તો જે વ્યક્તિએ ગુડ્સ બનાવ્યો એ વ્યક્તિને આપણે પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરર કહીએ છીએ. ડ્યુટી કોને પે કરવાની હોય? તો વસ્તુ કે સેવા કે જાતે ડ્યુટી પે કરવાની જાય કે લો અમે વસ્તુ કે સેવામાં પણ ડ્યુટી પે લઈ લો, એ ડ્યુટી પે કોને કરવાની હોય? તો જે વ્યક્તિએ આ વસ્તુ કે સેવા બનાવી એની જવાબદારી આવે છે. જે વ્યક્તિએ આ વસ્તુ સેવા નહીં, શબ્દ સોરી માય મિસ્ટેક થાય છે, સોરી આ સેવા નહીં વસ્તુ, વસ્તુ જ. એટલે જે વ્યક્તિએ આ વસ્તુ બનાવી, જે વ્યક્તિએ આ વસ્તુ બનાવી એની આ ડ્યુટી પે કરવાની જવાબદારી બને છે. અને એ વ્યક્તિની જે જવાબદારી બને છે એ વ્યક્તિને પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરર કહેવાય છે. જે વ્યક્તિની આ ડ્યુટી પે કરવાની જવાબદારી બને છે વ્યક્તિને પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરર કહીએ છીએ. ધેરફોર ધ લાયબિલિટી ટુ પે એક્સાઇઝ ડ્યુટી ઇઝ ઓલવેઝ ઓન ધ મેન્યુફેક્ચરર ઓર પ્રોડ્યુસર ઓફ ધ ગુડ્સ. એટલે જે ગુડ્સ મેન્યુફેક્ચર કે પ્રોડક્શન થયું એના પર ડ્યુટી પે કરવાની જવાબદારી મેન્યુફેક્ચરર કે પ્રોડ્યુસરની આવે છે. જે ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડ્યુસર પ્રોડક્શન થયું એના પર ડ્યુટી પે કરવાની જવાબદારી મેન્યુફેક્ચર કે પ્રોડ્યુસરની પોતાની ખુદની આવે છે. ધ ટર્મ મેન્યુફેક્ચરર હાઉ એવર હેઝ નોટ બીન ડિફાઇન્ડ ઇન અ એક્સાઇઝ લો ઇન સ્પેસિફાઇડ ટર્મ. એટલે કે મેન્યુફેક્ચરરની પોતાની જવાબદારી આવે છે, પણ મેન્યુફેક્ચરર શું કહેવાય એ કંઈ, મેન્યુફેક્ચર કોણ કહેવાય એવું કોઈ કાયદામાં કોઈ સ્પેસિફિક એની ડેફિનેશન નથી આપી કે આ જ વ્યક્તિ મેન્યુફેક્ચરર કહેવાય, આ જવાબદારી કે આટલા લક્ષણો આવે તો જ મેન્યુફેક્ચરર કહેવાય, એવું કશું અહીંયા કીધેલું નથી. નોટ ડિફાઇન્ડ ઇન એક્સેસેબલ લો. ધીસ ક્વાઇટ ઓફન હેઝ ગીવન ટુ રેઇઝ ટુ ડિસ્પ્યુટ એઝ ટુ હુ ધ રિયલ મેન્યુફેક્ચરર ઇન ધ ટર્મ ઓફ મેન્યુફેક્ચરર. એટલે કે આની અંદર આપણે જે ગણતરીમાં સમજીએ તો મેન્યુફેક્ચર કોણ કહેશે કે જે ખરેખર અર્થમાં મેન્યુફેક્ચર છે, કે જે ટર્મ્સ ડેફિનેશનના ક્રાઇટેરિયા ડિસાઇડ કર્યા એમાં સેટ થતો હોય તો એને આપણે મેન્યુફેક્ચરર કહીએ છીએ. એટલે કે મેન્યુફેક્ચરર માટે કોઈ સ્પેસિફિક ચોક્કસ પ્રકારની ડેફિનેશન અહીંયા આપવામાં આવેલી નથી, પણ શું કહેવાય છે કે જે મેન્યુફેક્ચરના ક્રાઇટેરિયા ડિસાઇડ કર્યા, મેન્યુફેક્ચરના ક્રાઇટેરિયા જે ડિસાઇડ કર્યા એ પ્રમાણેમાં જે વ્યક્તિ સેટ થતો હોય એને આપણે મેન્યુફેક્ચરર કહીએ છીએ. તો અંડર સેક્શન 2F ટુ ઇન્ક્લુડ નોટ ઓનલી ધ પર્સન હુ એમ્પ્લોયઝ હાયર્ડ લેબર ઇન અ પ્રોડક્શન ઓર મેન્યુફેક્ચર ઓફ એક્સેસેબલ ગુડ્સ. એટલે સેક્શન 2F એવું કહે છે કે જે વ્યક્તિ કોઈ પ્રોડક્શન કે મેન્યુફેક્ચર કરવા એના અંડરમાં લેબર રાખે કે કોઈ માણસો રાખે, માણસોને હાયર કરે, તો એ કંઈ મેન્યુફેક્ચરર કહેવાય એવું જરૂરી નથી. માણસો રાખીને જે કામ કરે તો એ મેન્યુફેક્ચરર કહેવાય એવું જરૂરી નથી, રાઈટ? નોટ ઓનલી ધ પર્સન એમ્પ્લોય હાયર લેબર ઓર ઇન ધ પ્રોડક્શન મેન્યુફેક્ચર એક્સેસેબલ ગુડ્સ, એ ખાલી મેન્યુફેક્ચર નહીં કહેવાય, બટ ઓલ્સો, હવે એનો જવાબ આપે છે, શું કહે છે? ઓલ્સો અ પર્સન હુ એન્ગેજડ ઇન એ પ્રોડક્શન ઓર મેન્યુફેક્ચર ઓન હિઝ ઓન એકાઉન્ટ. એટલે કે જે વ્યક્તિ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગની અંદર ખુદ પોતે જોડાયેલો છે, મેન્યુફેક્ચર કે પ્રોડક્શનની અંદર એ ખુદ પોતે ઇન્વોલ્વ છે એ મેન્યુફેક્ચરર કહેવાશે. જે વ્યક્તિ ખાલી પોતાના તે માણસો રાખે, લેબર રાખે અને પ્રોડક્શન માટે, તો એ મેન્યુફેક્ચરર નહીં કહેવાય. પરંતુ શું કહે છે? જે વ્યક્તિ ખુદ પોતે આ પ્રોસેસમાં ઇન્વોલ્વ હોય એને મેન્યુફેક્ચરર કહેવાય છે, રાઈટ? એ વ્યક્તિ ખુદ પોતે એમાં ઇન્વોલ્વ હોવો જોઈએ, ઇન્ક્લુડ હોવો જોઈએ, તો એને મેન્યુફેક્ચરર કહેવાય છે. ખુદ પોતે એની અંદર એન્ગેજ હોવો જોઈએ તો એ મેન્યુફેક્ચરર કહેવાશે, ક્લિયર છે? તો એના માટેના ક્રાઇટેરિયામાં કીધું છે કે પોતે ખુદ ઇન્વોલ્વ હોવો જોઈએ, ક્લિયર છે? તો દેખો શું કહે છે,
ધ મેન્યુફેક્ચરર કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ધ ફોલોઈંગ થ્રી કેટેગરી. મેન્યુફેક્ચરરને ત્રણ કેટેગરીમાં આપણે ડિવાઇડ કરેલો છે. મેન્યુફેક્ચરરને ત્રણ કેટેગરીમાં ડિવાઇડ કરેલો છે. મેન્યુફેક્ચર માટે ત્રણ કેટેગરી એ ડિસાઇડ કરેલી છે. કઈ છે? તો પહેલી છે અ પર્સન હુ મેન્યુફેક્ચર્સ ગુડ્સ ઓન હિઝ ઓન અકાઉન્ટ. પ્રથમ શું કહે છે? જો એકદમ ધ્યાનથી દેખજો, ફરીથી વાંચું છું. એ શું કહે છે? એકદમ ધ્યાનથી દેખજો. અ પર્સન હુ મેન્યુફેક્ચર્સ ગુડ્સ ઓન હિઝ ઓન અકાઉન્ટ, એટલે કે જે વ્યક્તિ ગુડ્સ એના સ્વયં પોતાના થકી પોતાના એકાઉન્ટમાં, એટલે કે પોતાના થકી અને પોતાના માટે અને પોતાના અકાઉન્ટમાં બનાવતો હોય, એના ખુદના નામ પર, એના ખુદથી, એના પોતાના નામથી બનાવતો હોય, ઓન અકાઉન્ટ એટલે કે એના સ્વયં પોતાના નામથી અને પોતાના એકાઉન્ટથી બનાવતો હોય, તો એ ઓન અકાઉન્ટ પહેલું આવે છે. પ્રથમ છે ઓન અકાઉન્ટ. ક્લિયર? સેકન્ડ દેખજો એકદમ ધ્યાનથી. હા, શું કહે છે બીજો પોઈન્ટ? અ પર્સન હુ મેન્યુફેક્ચર ધ ગુડ્સ થ્રુ હાયર્ડ લેબર. જુઓ બીજા પોઈન્ટમાં શું કહે છે એકદમ ધ્યાનથી દેખજો. અ પર્સન હુ મેન્યુફેક્ચર ધ ગુડ્સ થ્રુ હાયર્ડ લેબર. હાયર્ડ લેબર એટલે કે બીજા વ્યક્તિ ભાડાના મજૂરો રાખી, હાયર્ડ એટલે ભાડાના મજૂરો રાખી અને મેન્યુફેક્ચરનું કામ કરતો હોય, તો એ બીજો વ્યક્તિ. પહેલો વ્યક્તિ એવું કહેવાય કે જે પોતે ખુદ કામ કરતો હોય, સ્વયં પોતે મેન્યુફેક્ચરિંગનું કામ કરતો હોય, એ પોતે જ એ પ્રોસેસમાં ઇન્વોલ્વ હોય, પોતે જ જાતે જ કામ કરતો હોય, રાઈટ? દરેક એ કાર્યની અંદર પોતે ઇન્વોલ્વ હોય, ઓન એકાઉન્ટ એટલે ખુદ ઇન્વોલ્વ હોય, એટલે ઓન એકાઉન્ટ. જ્યારે અહીંયા શું કહે છે કે કામ મેન્યુફેક્ચરિંગનું થતું હોય પણ હાયર્ડ લેબર, હાયર્ડ લેબર એટલે કે બીજા માણસો હાયર કરીને રાખ્યા હોય, એટલે કે બીજા માણસો ભાડેથી રાખ્યા હોય અને એમના પાસે મેન્યુફેક્ચરિંગનું કામ કરાવવામાં આવતું હોય બીજા માણસો દ્વારા. હવે ત્રીજો પણ શું કહે છે એકદમ ધ્યાનથી દેખજો. હા, ધોઝ હુ ગેટ ધ ગુડ્સ મેન્યુફેક્ચર બાય અધર પાર્ટીઝ. ત્રીજો એવો વ્યક્તિ કહે છે કે જે કોઈ અન્ય પાર્ટીએ, અન્ય વ્યક્તિએ બનાવેલો, ધોઝ હુ ગેટ્સ ધ ગુડ્સ મેન્યુફેક્ચર બાય અધર પાર્ટીઝ, જે ગુડ્સ માલ સામાન બીજા વ્યક્તિએ બનાવ્યો છે એવો માલ સામાન મેળવી અને એના પર પ્રક્રિયા કરી અને વેચતો હોય તો પણ એ મેન્યુફેક્ચરર કહેવાશે. એટલે શું કહે છે? ધોઝ હુ ગેટ ગુડ્સ મેન્યુફેક્ચર બાય અધર પાર્ટીઝ, એટલે કે જે અન્ય પાર્ટીએ ઉત્પાદન કરેલો છે એવો માલ સામાન મેળવી, એવો ગુડ્સ મેળવી અને જે એના પર પ્રોસેસ કરી અને જે આપતો હોય એ પણ મેન્યુફેક્ચરરમાં આવે છે. તો મેન્યુફેક્ચરર માટેની ત્રણ કેટેગરી ડિસાઈડ કરેલી છે. એક જાતે બનાવતો હોય, બીજું મજૂરો રાખીને બનાવતો હોય અને ત્રીજું એ બીજાએ બનાવેલો જે ગુડ્સ છે એના પર નાની મોટી પ્રોસેસ કરી અને પોતે વેચતો હોય, તો એ ત્રણે ત્રણ અહીંયા આવે છે. દેન આફ્ટર એના પછીની ડેફિનેશન આપણને જોવા મળે છે, એ છે સેલ એન્ડ પરચેસ. કઈ છે? સેલ એન્ડ પરચેસ. એની સેક્શન આવે છે 2H. કયા આવે છે? સેક્શન 2H. તો સેક્શન 2DEF અને હવે આવશે H. તો દેખો H શું કહે છે સેલ અને પરચેસ માટે. અકોર્ડિંગ ટુ સેક્શન 2H ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ એક્સ 1944, એની ટ્રાન્સફર ઓફ ધ પઝેશન ઓફ ગુડ્સ બાય વન પર્સન ટુ અનધર ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ ટ્રેડ. જ્યારે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કોઈ વસ્તુની આપલે કરવામાં આવે છે ઇન ધ કોર્સ ઓફ ટ્રેડ, ટ્રેડ એટલે કે વેપારના હેતુથી આપલે કરવામાં આવે છે, ઓર બિઝનેસ એટલે કે ધંધા કે વેપારના ઉદ્દેશ્યથી એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કોઈ વસ્તુની ફેરબદલી કરવામાં આવે છે, એટલે કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કોઈ વસ્તુની આપલે કરવામાં આવે છે ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ ટ્રેડ એન્ડ બિઝનેસ, ટ્રેડ અને બિઝનેસના કાર્ય કરવા માટે. ફોર કેશ એટલે કે રોકડેથી, ઓડ ડિફર્ડ પેમેન્ટ કે કોઈ અન્ય પેમેન્ટથી, ઓર અધર વેલ્યુએબલ કન્સિડરેશન અથવા તો કોઈ બીજી કોઈ વસ્તુથી આપલે કરવામાં આવે છે, તો એને સેલ કે પરચેસ કહે છે. શું કહે છે? સેક્શન 2H શું કહે છે એક જો એકદમ ધ્યાનથી. સેન્ટ્રલ એક્સાઇઝ 1944, એની ટ્રાન્સફર ઓર ઓફ ધ પઝેશન ઓફ ગુડ્સ
બાય વન પર્સન ટુ અનધર, એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ જે કોઈ માલ સામાનને ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ ટ્રેડ ઓર બિઝનેસ, એટલે કે ધંધો કે વેપાર કરવાના માટે, કેશ ઓર ડિફર પેમેન્ટ, રોકડેથી કે કોઈ બીજા અન્ય પેમેન્ટથી, ઓર અધર વેલ્યુએબલ કન્સિડરેશન, એટલે રોકડેથી અથવા તો કોઈ બીજા પેમેન્ટથી અથવા તો કોઈ અધર વેલ્યુએબલ એટલે કે વસ્તુના સામે કોઈ બીજી વસ્તુથી કોઈ આપલે કરવામાં આવતી હોય તો એને સેલ કે પરચેસ કહે છે. વસ્તુની આપલે થતી હોય તો એને સેલ અથવા પરચેસ કહેવામાં આવે છે. રોકડેથી અથવા અન્ય વસ્તુથી અથવા કોઈ અન્ય કિંમતી વસ્તુથી જે આપલે થાય છે વસ્તુની એકબીજા તરફ જે આપલે થઈ તો એને સેલ અથવા પરચેસ કહેવાય છે, એટલે કે વેચાણ અથવા ખરીદી કહેવાય છે. વસ્તુ આવી તો ખરીદી અને વસ્તુ ગઈ તો એને કહેવાય સેલ. કમ્સ એટલે કે આવી એટલે ખરીદી અને ગોઝ એટલે જવું એટલે વેચાણ એ કહેવાય છે. તો સેલ પરચેસ એ આપણે અહીંયા દેખ્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી બે ડેફિનેશન છે એ દેખી અને પછી આપણે નવો જે છે આપણો ટોપિક આગળ વધીશું એના વિશે ચર્ચા કરીશું. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.